દીવ પ્રશાસન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં દીવ નગરપાલિકા દ્વારા મનોરંજન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિકોની સાથે પર્યટકો અને દીવની આસપાસના ગામડાઓના લોકોના પણ જમાવડો જોવા મળે છે લોકોની ઉમટી પડેલી ભીલમાં દિલવાડાના પાંચેક યુવાનો દ્વારા ટ્રેપ ગોઠવી અમદાવાદના આધેરભાઈના પર્યટક જયંતિલાલ સામજીવી સાણી અઠાવન પર મોબાઈલ ચોરીનો આક્ષેપ મૂકી ઢોર માર મારી ગાડીમાં બેસાડી અપહરણ કરી અને કોઈ અજ્ઞાત સ્થળ પર લઈ જઈ ત્યાં પણ મારપીટ કરી હતી અને આધેડવાયના પર્યટક જયંતિલાલ સામજી વિસાણીના પત્ની ભાવનાબેનને ફોન કરી રૂપિયા છવ્વીસ હજારની રકમ બેંકના ખાતામાં અથવા કુરિયર દ્વારા મોકલી પોતાના પતિને છોડાવવાની જાણકારી આ ઘટનાની જાણ થતાં તેમના પત્ની ભાવનાબેન દ્વારા ડીવીએસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીને વિગતવાર માહિતી આપતા ડીવીએસપી હરેશ્વર સ્વામી અને ડેપ્યુટી એસપી રવિન્દ્ર શર્માના માર્ગદર્શનમાં પીએસઆઈ ધનજી જાદવના નેતૃત્વમાં એક પોલીસ ટીમ લોકેશન સર દિલવાડા પહોંચી હતી જ્યાં સાતબીન કરતા એક મકાનમાંથી એક યુવક સંજય મગન બાભણિયા છવ્વીસની ધરપકડ કરી હતી અને આધેડવયના પર્યટક જયંતિલાલભાઈનો સુરક્ષિત બચાવ કરી દીવ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા જોકે આ કેસમાં અન્ય આરોપીઓ ફરાર થયા દીવ પોલીસ દ્વારા આ કેસમાં ધરપકડ કરેલ આરોપી સંજય મગન બાંભણિયા પર ગુના નંબર ત્રણસો પાંસઠ અને ચોત્રીસ આઈપીસી હેઠળ ગુનો નોંધી કોર્ટ સમક્ષ રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયેલ ત્યારે આરોપી સંજય દ્વારા આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપીઓની પોલ ખોલતા પીએસઆઈ ધનજી ચાવડરના નેતૃત્વમાં એકવાર ફરી પોલીસ ટીમ લોકેશન સરદિલવાડા પહોંચી અને ટ્રેપ ગોઠવી અન્ય બે આરોપી ભરત મગન બાંભણિયા અને ભરતકર્ષણ ચૌહાણ તીસને પણ દબોચી લેવાયા મીનાક્ષી ગઢવી ચેડ ટીવી દિવ